નમસ્કાર મિત્રો તમારું હેલ્થ આઈડી કાર્ડ મોબાઈલની મદદથી ઓનલાઈન કેવી રીતે બનાવી શકશો તેની વિશે આજે આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં હેલ્થ આઈડી જનરેટ કરવા માટે તમારે હેલ્થ આઈડી ડોટ એનડીએચએમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે ત્યાં તમે જઈશો એટલે તમને આ પ્રકારનું હોમપેજ જોવા મળે છે ત્યાં ક્લિક કરો અને તમે હેલ્થ આઈડી ડોટ એનડીએચએમની વેબસાઇટના હોમ પેજ પર પહોંચી જશો આ હોમ પેજ પર આવી ગયા બાદ જમણી બાજુ તમને ત્રણ લાઇન દેખાતી હશે આ ત્રણ લાઇન જ્યાં દેખાય છે તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કર્યા બાદ ત્રીજા નંબરનું ઓપ્શન લોગ ઇનને નીચેનું જ્યાં જનરેટ આઈડી ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે તમારા આઈડીને આધાર કાર્ડની મદદથી અથવા તો લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સની મદદથી બનાવી શકો છો આપણે અહીંયા આધાર કાર્ડની મદદથી ડ્રાઇવિંગ સોરી હેલ્થ આઈડી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આ હેલ્થ આઈડી બનાવવા માટે તમારી પાસે તમારો ઓથેન્ટિક આધાર કાર્ડ અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બંનેમાંથી કોઈ એક હોવું જોઈએ ખાસ મહત્ત્વનું જ્યારે તમે તમારું હેલ્થ આઈડી ક્રિએટ કરી રહ્યા છો તો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે કેમ તે તમને આગળ ખ્યાલ આવી જશે ક્લિક કરીએ જનરેટ હેલ્થ આઈડી જનરેટ હેલ્થ આઈડી પર ક્લિક કર્યા પછી તમારે તમારો આધાર નંબર એડ કરવાનો છે આધાર નંબર એન્ટર કરી લીધા બાદ નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ સ્ક્રોલ કર્યા બાદ તમે ખાસ મહત્ત્વની અમુક સૂચનાઓ છે કેવાય લઈને તે તમે વાંચી શકો છો અંગ્રેજીમાં ન વાંચવી હોય તો હિન્દી મેં પઢે પર ક્લિક કરીને આ એગ્રી અને સંમત ઉપર ક્લિક કરો ત્યારબાદ આઈ એમ નોટ રોબર્ટના રેડિયો બટન પર ક્લિક કરો અહીંયા જે ચિત્ર છે બાંધણી લો કે બોટ્સ તો જ્યાં પણ તમને બોટ્સ દેખાઈ રહી છે ત્યાં બોટ્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે મિનિમમ તમારે ત્રણ ઇમેજને સિલેક્ટ કરવાની છે ત્રણ ઇમેજ સિલેક્ટ કરો છો એકદમ રાઇટ જે તમને પ્રશ્નમાં પૂછવામાં આવી છે તો તમારે અહીંયા આ વેરીફાઈ થઈ જશે ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનું છે ઓટીપી એન્ટર કરી લીધા બાદ ફરીથી સબમિટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારે તમારો જે આધાર નંબર સાથે મોબાઈલ લિંક છે એ તમારે એડ કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ એક ઓટીપી આવશે ફરીથી તો આ ફરીથી જે ઓટીપી આવે છે તે તમારે એન્ટર કરવાનો છે ફરીથી ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો સબિન બટન ઉપર ક્લિક કર્યા બાદ આધાર નંબરમાં તમારા જે ફોટોગ્રાફ્સ અને વિગત તમારો ડેટ ઓફ બર્થ જે તમે એડ કરેલી છે તે તમામ અહીંયા તમે જોઈ શકશો એ પ્રોફાઇલની અંદર તમે તમામ વિગત જોયા બાદ જે પણ ઘટતી વિગત છે તે તમારે અહીંયા એડ કરવાની છે આધાર કાર્ડ સાથે જે ફોટોગ્રાફ છે તે તમને પસંદ નથી તો તે ફોટો પર ક્લિક કરીને તમારા ફોન ગેલેરીમાંથી તે ફોટોને તમે અપલોડ કરીને બદલી શકો છો ખાસ મહત્ત્વનું કે આ ફોટાની સાઇઝ સો એમ બીથી વધારે હોવી ના જોઈએ નીચે તમારી ડેટ ઓફ બર્થ મેલ ફિમેલ જે પણ જેન્ડર છે તે તમે જોઈ શકો છો એ સિવાય અહીંયા એક યુનિક આઈડી તમારે જનરેટ કરવાનું છે એનડીએસએમ કારણ કે આ આઈડી ઉપરથી જ તમારું એકાઉન્ટ ટ્રેક કરવામાં આવશે ત્યારબાદ તમારું જે પણ ઈમેલ એડ્રેસ છે તે અહીંયા એન્ટર કરો તમારું એડ્રેસ નીચે છે તેમાં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં કારણ કે આધાર કાર્ડ પ્રમાણે છે આ તમામ વિગતો ફિલ કરી લીધા બાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી પ્રોફાઇલ તમે જોઈ શકો છો અને નીચે તમારું હેલ્થ આઈડી કાર્ડ પણ તો આ રીતે મિત્રો તમે તમારા હેલ્થ આઈડી કાર્ડને બનાવી શકો છો